થોડા જ દિવસોમાં ઢોલના તાલે થનગનાટનો અનુભવ કરાવતો ઉત્સવ શરૂ થશે. પરંતુ તમને ખબર છે કે ઢોલ, નગારા, તબલા અને ત્રાંસા જેવા વાજિંત્રના ઉત્પાદનમાં દક્ષિણ ગુજરાતનો ડંકો દેશભરમાં વાગે છે. એમાં પણ સુરતનું ડબગરવાડ સૌથી વધુ પ્રખ્યાત છે. જોઈએ એક વિશેષ અહેવાલ. મૂળ સુરતના અને બોલિવૂડમાં આગવું સ્થાન ધરાવનારા ઇસ્માઇલ દરબાર ઢોલ અને ત્રાંસાના ઉમદા વાદક છે. તબલાવાદનમાં જેમનો જોટો ન જડે તેવા ઝાકિર હુસેનની તો વાત જ કંઈક ઓર છે. પરંતુ આ કલાકારોને તબલા ત્રાંસા પૂરા પાડે છે સુરતનો ડબગરવાડ. પેઢીઓથી દક્ષિણ ગુજરાતમાં ડબગરવાડ આ વાજિંત્રોના ઉત્પાદન માટે જાણીતું છે. સાતમી પેઢી, છઠ્ઠી પેઢીએ હું કામ કરું છું. અમારા દીકરા સાતમી પેઢીએ કામ કરે છે અને અમારો લગભગ 80 વર્ષ જૂનો ધંધો છે. બાપદાદાથી ટાઈમથી ચાલી આવેલો છે અને અમે ગ્રાહકને સંતોષકારક કામ કરીને આપીએ છીએ. અમારું આ કામ છે લગભગ 80 વર્ષ ઉપર છે, પણ 80 વર્ષથી અમે આ ધંધામાં સંકળાયેલા છે. આજે પણ તબલાના તોલે અતિ આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ આવતા નથી. કહેવાય છે કે સુપ્રસિદ્ધ સંગીતકાર સ્વર્ગસ્થ પંડિત ઓમકારનાથ ઠાકોરના હાર્મોનિયમ રિપેર કરવા ખાસ સુરતથી રમેશચંદ્રભાઈને બોલાવવામાં આવતા. આજે પણ બોલિવૂડની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં સુરતના આ વાજિંત્રો આગવું સ્થાન ધરાવે છે. નવરાત્રિમાં અમે અહીંયા ગાડી ખરીદી કરવા માટે આવીએ છીએ, કંઈક રેકોર્ડિંગ કરવા માટે આવીએ છીએ. અત્યારે અમે નવો રોટો વેસ્ટર્ન ગરબા માટે નવો રોટો લેક ખરીદવા માટે આવ્યા છે, કચ્છી ઢોલ ખરીદવા માટે આવ્યા છીએ. અમે દર વર્ષે કંઈ ને કંઈ આવો નવરાત્રિના પ્રોગ્રામ હોય ત્યારે કંઈક લેવા આવીએ છીએ. અને કમ્પ્યુટરાઇઝ મ્યુઝિક સિસ્ટમ્સ આવી ગઈ છે, પરંતુ ડબગરવાડના તબલા, ઢોલ, ત્રાસા જે રવ આપે છે તેવી ક્ષમતા કમ્પ્યુટરાઇઝ સિસ્ટમમાં નથી. ખ્યાતનામ સંગીતકારો પણ ડબગરવાડના વાજિંત્રો વિના પોતાના ગીતને અધૂરા જ ગણે છે. ગૌતમ પટેલ, દૂરદર્શન સમાચાર, સુરત.